अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। श्री गोवर्धन नाथ
पादयोदरम् हैयं कवीन प्रियं नित्यं श्री मथुराधिपं सुख श्रीमद्वारवकीश गोकुलपति श्रीगोकुले दुम् विभु श्रीमन्मन्मथमोहनम् नटवरम् श्रीबालकृष्णं भजे श्रीमद्वल्लभविठ्ठलौ गिरिधरम् यदुनायकं किल घन श्यामं च तद्वंशजा कालिन्दिं स्वगुरुं गिरिं गुरु स्वीय प्रभो स्मरे सच्चिदानन्द रूपाय विश्वोत्पत्यादि हेतवे ताप श्रीकृष्णाय वयं नमः अर्थं तस्य विवेचितुं नहि विभुर् वैश्वानरा वाक्पते रन्यस्तत्र विधाय मानुषतले मायासव श्रीपते दत्वा यां च कृपा वलोकनपटु यस्मातो हम मुदा गूढार्थं प्रकटीकरोमि बहुधा व्यासस्य विधिः।
अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। समग्र दिव्य सत्रना मुख्य मनोरथी परम भगवती श्री चित्रभूत भाई मावजी भाई देसाई परमात्मीय परम भगवती श्री धीरजलाल भाई मावजी भाई देसाई राजेश कुमार सागर कुमार काजल बेन सिग्मा बेन चेतन कुमार पिनल बेन देव जस व्रज समग्र देसाई परिवार मरा कीर्तनकार मित्रों कथामृत नु रसपान करवा पधारेला आप सौ भगवत गुणगान अनुरागी भगवती वैष्णव। गई काले भगवान श्री कृष्णना प्रागट्यनो नंद महोत्सव आपणे बधाए माण्यो। आज आ कथायात्रानो पंचम दिवस आज भगवान श्री कृष्णनी बाल लीलाओनो आनंद आपणे बधा लेवाना छीए। बधी जे लौकिक वृत्તિઓને વિરામ આપી અને અંતરના તાર હવે આપણે અંતરયામીની સાથે જોડીએ પ્રભુ મય બનીએ। કુંજ મે બિરાજે ઘનશ્યામ રાધે રાધે કુંજ મે બિરાજે ઘનશ્યામ રાધે રાધે કુંજ મે બિરાજે ઘનશ્યામ રાધે રાધે કુંજ મે બિરાજે ઘનશ્યામ રાધે રાધે
ઘનશ્યામ રાધે રાધે શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે વરસા ને શ્યામ રાધે રાધે, શ્યામ રાધે રાધે, શ્યામ રાધે રાધે.
ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું. નંદાલયમાં નંદ મહોત્સવની બધી તૈયારીઓ થવા લાગી છે. જો આજે દસમો સ્કંધ આખો છે ને, એ સુબોધિજીના માધ્યમથી આપણે સૌ જાણવાનો પ્રયત્ન કરીશું. સુબોધિનીજી એટલે શ્રી મહાપ્રભુજીની શ્રીમદ ભાગવતજીની ટીકા, અને દસમા સ્કંધ ઉપર શ્રી મહાપ્રભુજીએ વિશેષ પ્રકાશ કર્યો છે. કારણ કે દસમા સ્કંધમાં જે ભગવાન શ્રી કૃષ્ણની લીલા છે, સર્વોપરી અવતારી પરબ્રહ્મની લીલાઓ છે અને રસમય લીલાઓ છે. વ્યાસજીએ શ્રીમદ ભાગવતની રચના કરી. વ્યાસજીએ ભણાવેલું જે ભાગવત એની કથા સુખદેવજીએ કરી, પણ પ્રભુએ જે લીલાઓ કરી, એ લીલાઓ કરવા પાછળનો હેતુ શું, તાત્પર્ય શું, એ જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ રહસ્યને પ્રગટ કર્યા છે. એટલે તો ભગવદીયો કહે છે ને, જો શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ ન હોતે વસુધા રહેતી સુધી. શ્રી મહાપ્રભુજી તો સ્વયં ભગવાન શ્રી કૃષ્ણના મુખાવતાર વૈશ્વાન રગ્નિ છે, અને શ્રી વલ્લભથી વધારે પ્રભુની લીલાઓને કોણ જાણી શકે. શ્રી મહાપ્રભુજીનું અવતાર કાર્ય સર્વોત્તમજીમાં તમે બધા કહો છો ને, શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મતન ક્ષમ, અને શ્રી ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ. ભાગવત રૂપી અમૃતના સમુદ્રનું કોઈએ મંથન કર્યું હોય તો શ્રી વલ્લભાચાર્યજી છે, અને પ્રભુની લીલાના ગૂઢ રહસ્ય જગત માટે પ્રગટ કર્યા. પ્રભુની કોઈ પણ લીલાઓ અકારણ નથી, નિરર્થક નથી. પ્રત્યેક લીલાઓનો હેતુ ભક્તના ઉદ્ધાર માટે અને ભક્તને આનંદનું દાન દેવા માટે છે. ત્રણ વસ્તુઓ છે, ક્રિયા, કર્મ અને લીલા. આપણે આમ તેમ જોયું, અહીંથી ત્યાં આટા માર્યા, હાથ પગ હલાવ્યા, એ બધી ક્રિયાઓ કહેવાય અને એનું કોઈ પરિણામ ન હોય. કર્મ જે સારું અથવા ખરાબ હોય, જે બંધનમાં બાંધે અને જેનું ફળ પાપ કે પુણ્ય ભોગવવું પડે. અને પ્રભુ કરે તે લીલા કહેવાય, કારણ કે પ્રભુની પ્રત્યેક લીલા એ ભક્તના ઉદ્ધાર માટે, ભક્તને સુખ દેવા માટે છે. સામાન્યમાં સામાન્ય દેખાતી બાલ લીલાઓ પણ ભક્તના ઉદ્ધાર માટે છે, અને લીલાઓ કરવાના રહસ્ય શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં પ્રગટ કરે છે. અને એને જો ઊંડાણથી સમજીએ તો એ પ્રભુની લીલા જીવની સમજમાં આવે. જન્મ પ્રકરણના ચાર અધ્યાય છે, કારણ કે ભગવાન ચાર વ્યૂહ સાથે પ્રગટ થયા છે. વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ, એક એક વ્યૂહની કથા એક એક અધ્યાયમાં કહી છે, અને દરેક વ્યૂહથી ભગવાને જુદી જુદી લીલાઓ કરી છે. વાસુદેવ વ્યૂહથી ભગવાને ભક્તોને મોક્ષ આપ્યો. સંકર્ષણ વ્યૂહથી ભગવાને દૈત્યોનો સંહાર કર્યો. પ્રદ્યુમ્ન વ્યૂહથી ભગવાને વંશનો વિસ્તાર કર્યો, અને અનિરુદ્ધ વ્યૂહથી ભગવાને ધર્મની રક્ષા કરી છે. એમાંથી વાસુદેવ વ્યૂહનું પ્રાગટ્ય ગોકુલમાં થયું છે, બાકી ત્રણ વ્યૂહનું પ્રાગટ્ય મથુરામાં થયું છે. કૃષ્ણ જન્મના વિશે શ્રી મહાપ્રભુજી બહુ જ વિલક્ષણ રહસ્ય પ્રગટ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ મથુરામાં પણ પ્રગટ થયા છે અને ગોકુલમાં પણ પ્રગટ થયા છે. બંને જગ્યાએ ભગવાનનું પ્રાગટ્ય છે. હવે બંને જગ્યાએ ભગવાનનું પ્રાગટ્ય થયું હોય તો ભગવાનના બે સ્વરૂપ દેખાવા જોઈએ. કૃષ્ણનું સ્વરૂપ તો એક જ છે. તો કે છે, મથુરામાં જે પ્રાગટ્ય થયો ધર્મ સ્વરૂપે, ધર્મ એટલે પાત્ર, અને ગોકુલમાં જે પ્રાગટ્ય થયું એ ધર્મી રસો વૈસ સ્વરૂપે થયું છે. વસુદેવજી જ્યારે મથુરાથી ધર્મ સ્વરૂપ ભગવાનને પધરાવીને ગોકુલ લાવ્યા, ત્યારે પાત્રની અંદર રસ આવી ગયો. ધર્મ અને ધર્મી બંને એક થઈ ગયા અને ભગવાન પરિપૂર્ણ થયા છે. અને ત્યારે જ પ્રભુએ આ અલૌકિક પુષ્ટિલીલા સંપન્ન કરી છે. એટલા માટે તો કહેવાયું, નંદત સ્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના. નંદરાયજીને ત્યાં આત્મજ ઉત્પન્ન થવાના કારણે નંદરાયજી મહામના બની ગયા છે.
અને નંદ મહોત્સવ મનાવ્યો છે અને બંને સ્વરૂપે બંને જગ્યાએ ભગવાનનું પ્રાગટ્ય થયું છે એ વાત સુખદેવજી પણ સારી રીતે જાણે છે. પણ મથુરાના પ્રાગટ્ય પર વિશેષ પ્રકાશ કર્યો છે, ગોકુલના પ્રાગટ્યનું સાંકેતિક વર્ણન કર્યું છે. એનું કારણ સુખદેવજી કથા સંભળાવી રહ્યા છે પરીક્ષિતને. પરીક્ષિત અને વસુદેવજી પરસ્પર સંબંધિત થાય છે. સુખદેવજી વિચાર્યું, જો પરીક્ષિતને ખ્યાલ આવશે કે ભગવાનનું પ્રાગટ્ય મારા પરિવારમાં થયું છે તો કથા સાંભળવામાં વધારે રુચિ થશે, એટલે વધારે પ્રકાશ મથુરાના પ્રાગટ્ય પર કર્યો અને દહેલી દીપક ન્યાયથી ગોકુલના પ્રાગટ્યનું સાંકેતિક વર્ણન કર્યું. દહેલી દીપક ન્યાય એટલે એક જ દીવો હોય, બે જુદા જુદા ઓરડામાં એનો પ્રકાશ જોઈએ, વચ્ચે ઉમરા ઉપર દીવો મૂકીએ તો બંને ઓરડામાં એનો પ્રકાશ પધરાય. એમ આગળ કહ્યું, દેવક્યામ દેવરૂપિણ્યામ વિષ્ણુ સર્વગુહાશે. દેવકી જે દેવરૂપિણી છે ને ત્યાં પ્રભુનું પ્રાગટ્ય થયું. હવે દેવકી શબ્દથી દેવકીજીનો પણ ઉલ્લેખ કર્યો ને યશોદાજીનો પણ ઉલ્લેખ કર્યો. હરિવંશ પુરાણમાં કહ્યું છે, યશોદાનું પણ એક નામ દેવકી છે, દ્વે નામની નંદભાર્યા યશોદા દેવકી ઇતિ ચ. યશોદાજીનું પણ એક નામ દેવકી છે અને બંનેના એક સરખા નામ હોવાના કારણે બંનેમાં મિત્રતા હતી. ઘણીવાર બે વ્યક્તિના નામ એક સરખા હોય અને એના કારણે બે વ્યક્તિમાં મિત્રતા થઈ જાય, એમ યશોદાજીનું પણ એક નામ દેવકી છે અને એટલા માટે બંનેમાં મિત્રતા થઈ. તો દેવકી શબ્દથી યશોદાજીનો પણ ઉલ્લેખ કર્યો અને દેવકી શબ્દથી દેવકીજીનો પણ ઉલ્લેખ કર્યો છે. તે રીતે ભગવાનનું પ્રાગટ્ય બંને સ્થાનમાં થયું. નંદરાયજીએ જ્યારે જાણ્યું કે મારે ત્યાં પુત્રનો જન્મ થયો, આનંદની કોઈ સીમા ન રહી, એવો આનંદ સાગર એમની અંદર ઉમટ્યો છે. અનેક પ્રકારના દાન બ્રાહ્મણોને આપ્યા છે, મહા મહોત્સવ મનાવ્યો છે. જો ઉત્સવ મહોત્સવ અને મહા મહોત્સવ, ઉત્સવ કોને કહેવાય? ઉત એટલે આનંદ, સૌ એટલે પ્રસવ. આપણા અંતરમાંથી સહેજ આનંદ ઉભરાવા લાગે, આનંદ પ્રગટ થાય ત્યારે એને ઉત્સવ કહેવાય. અને ઉત્સવ આપણે આપણા ઘરની અંદર મનાવીએ, ઘરના આંગણામાં પરિવારના જનો સાથે મળીને મનાવે મહોત્સવ. અને મહા મહોત્સવ ગોકુલ ગામ, આખું ગામ ભેગું થઈ ગામના ચોકમાં સાથે મળીને મનાવે તે મહા મહોત્સવ કહેવાય. ચારે બાજુથી ગોવાળો અને ગોપીઓના ટોળાઓ આવવા લાગ્યા છે. ગોપીઓએ સોળે શણગાર સજ્યા છે. સૌથી પહેલા એમણે પોતાના કાનના શિંગાર કર્યા છે, કર્ણફૂલ ધર્યા છે. એનું કારણ, ગોપીઓએ પોતાના કાનને ધન્ય માન્યા. સૌથી પહેલા એમણે કાનથી વધાઈ મળી કે પ્રભુનો પ્રાગટ્ય થયું છે. જીવાત્માનો ભગવાન સાથે સૌથી પહેલો સંબંધ ભગવાનના નામ દ્વારા કર્ણ સાથે થાય છે. આપણે ત્યાં પણ બે પ્રકારની દીક્ષા છે વૈષ્ણવ, નામ નિવેદન અને આત્મ નિવેદન. બાળકનો જન્મ થાય 41 દિવસનો થાય, ત્યાર પછી ગુરુદેવ દ્વારા 3 વખત એના કાનમાં અષ્ટાક્ષર મહામંત્ર શ્રીકૃષ્ણ શરણમ કહેવામાં આવે છે. જો શબ્દ પર ધ્યાન આપજો, ઘણા વૈષ્ણવ બાળકોને લઈને આવે, કાન ફૂંકાવા છે, કાનમાં કઈ ફૂંક ના મારવાની હોય. નામ નિવેદન અથવા નામ પમાવવું એમ કહેવાય. 3 વખત ગુરુદેવના કાનમાં અષ્ટાક્ષર મહામંત્ર બોલે. પ્રભુ સાથે નામ દ્વારા જીવાત્માનો સૌથી પહેલો સંબંધ જોડાય, સમજદાર થાય. ત્યાર પછી આત્મનિવેદન એટલે જીવને બ્રહ્મ સંબંધ થાય છે. ગોપીઓએ પહેલા સાંભળ્યું,
કર્ણના શિંગાર ધાર્યા, સોળે શણગાર સજી ટોળામાં ગોપીઓ નંદાલય તરફ દોડવા લાગી છે. એમની વેણીમાંથી પુષ્પો ખરી રહ્યા હતા. આખા ગોકુલના રસ્તાઓ બધા પુષ્પોથી આચ્છાદિત થયા છે. નંદરાયજીએ 2 લાખ ગાયોના દાન કર્યા છે. કોઈ કહેશો નંદરાયજી પાસે કેટલી ગાયો હતી? ખ્યાલ છે કોઈને? હા, જોરથી બોલો, સંભળાતું નથી. 9 લાખ, અડધી વાત સાચી. 9 લાખ ધૈનુ બાબા નંદ ઘર દુજત આપણે ગાઈએ છીએ બધા, પણ 9 લાખ ગાયો તો કેવલ નંદાલયમાં નંદરાયજીની ખીરકમાં બંધાતી હતી. જેમ આરબીઆઈ, એસબીઆઈ, બેંક ઓફ બરોડા એ બધાની બ્રાન્ચીસ હોય, શાખા હોય, એમ નંદરાયજીની ગૌશાળાઓ ખીરકનો પુષ્કળ વિસ્તાર હતો, ઘણી શાખાઓ હતી. નંદ બાબા પાસે 72 કરોડ ગાયો હતી. કેટલી? 72 કરોડ, અને એનું પ્રમાણ છે, શાસ્ત્રનું વિધાન છે કે આપણે ત્યાં જ્યારે પુત્રનો જન્મ થાય ત્યારે કુલ સંપત્તિનો 3600મો ભાગ બ્રાહ્મણને દાનમાં દેવો જોઈએ. નંદરાયજી પાસે 72 કરોડ ગાયો હતી, એનો 3600મો ભાગ એટલે 2 લાખ ગાયો નંદરાયજીએ સજાવીને બ્રાહ્મણોને દાનમાં આપી છે. અને એવો ભવ્ય નંદ મહોત્સવ મનાવ્યો છે. બધા જ વ્રજવાસીઓ સાન ભાન ભૂલ્યા છે, અને એવો અલૌકિક આનંદનો આવિર્ભાવ થયો છે. જેના હાથમાં જે કંઈ હતું એ બધા ઉડાવવા લાગ્યા, એકબીજાને લૂંટાવવા લાગ્યા. બધા આનંદમાં નિમગ્ન થઈ નાચી રહ્યા છે, કૂદી રહ્યા છે, અને સાથે મળી અને બધા નંદ મહોત્સવ મનાવી રહ્યા છે. નંદ ઘેરા નંદ ભયો જે કનૈયા લાલ. ઉત્સવનો પ્રાગટ્યનો આનંદ એ ઇન્દ્રિયોને પણ આપવો જોઈએ ભાવથી. Oh.
Oh,
જગાવો લાલા ને લાડ લડાવો લાડ લડાવો લાલા ને લાડ લડાવો લડાવો લાડ લડાવો લાલા ને લાડ લડાવો પીડો જગલું પહેરાવી કંદો जसोदा को लालो आयो आज निको आज निको जसोदा को लालो आयो आज निको आज निको नंद के आनंद भायो हे कन्हैया लाल की हे नंद के आनंद भायो हे कन्हैया लाल की हे नंद के आनंद भायो हे कन्हैया लाल की हे नंद के आनंद भायो हे कन्हैया लाल की हे नंद के आनंद भायो हे कन्हैया लाल की हे नंद के आनंद भायो हे कन्हैया लाल की हे आनंद आनंद भायो हे कन्हैया लाल की हे नंद के आनंद भायो हे कन्हैया लाल की हे जसोदा को लालो आयो हे कन्हैया लाल की हे नंद के आनंद भायो हे कन्हैया लाल की हे नंद के आनंद भायो हे कन्हैया लाल की हे नंद के आनंद भायो हे कन्हैया लाल की हे नंद के आनंद भायो हे कन्हैया लाल की हे नंद के आनंद भायो हे कन्हैया लाल की बोल श्री कृष्ण कन्हैया लाल की जय आनंद ना त्रिक मां समय नु पण कोई ने अनुसंधान ना रह्यो एवा आनंद मां बधा खोवाया छे। लक्ष्मी जी विचार करे छे आजे मने जे सौभाग्य मळवानुं छे कदाच जगतनी कोई स्त्री ने मळ्युं नहीं होय। आजे पारणामां पोढी रहेला मारा पतिना मने दर्शन करवा छे। पारणामां पोढी रहेला पतिना मने दर्शन थशे। બેનો બોલો, તમારામાંથી કોઈને સૌભાગ્ય મળ્યું ખરા? હા કે ના? પારણામાં સૂતેલા પતિના કોઈ દર્શન કર્યા છે? લક્ષ્મીજીએ કર્યા। લક્ષ્મીજી વિચારે કે વ્રજમાં જઈ અને નંદ મહોત્સવનો આનંદ લઉં, એ પારણામાં પડેલા પતિના દર્શન કરું। જ્યાં લક્ષ્મીજી વ્રજમાં આવ્યા જોયું તો એક એક ઘરમાંનો નંદરાયજીનો ભવન લાગી રહ્યો હતો।
વ્રજના પ્રત્યેક ઘરના આંગણમાં સ્વચ્છ રંગોળીઓ પૂરી હતી, તોરણ બંધનવાર બાંધ્યા હતા, ધ્વજા પતાકા ફરકી રહ્યા હતા, એક એક ઘરો સુશોભિત થયા હતા. લક્ષ્મીજી વિચારે આમાં નંદ ભવન કયું હશે. એક ઘરમાં લક્ષ્મીજી અંદર આવ્યા, ઘરની ગોપી કબાડને સાંકળ વાસી જલ્દી જલ્દી નંદાલયમાં જવાની તૈયારી કરી રહી હતી. લક્ષ્મી જોઈને પૂછ્યું, બેન તમે કોણ છો? મને ના ઓળખી, હું સ્વયં લક્ષ્મી. અરે લક્ષ્મી છો તો નારાયણ પાસે જાઓ, અહીંયા શું કામ છે? ખબર નથી નંદરાયજીને ત્યાં લાલાનું પ્રાગટ્ય થયું છે, મારે ત્યાં જવું છે. લક્ષ્મીજી વિચારમાં પડ્યા કે જગતના લોકો મને આવો આવો કે છે, હું સામેથી આવી તો મને જાઓ કે છે. અને જ્યાં લક્ષ્મીના નાથ સ્વયં પ્રગટ થયા હોય ત્યાં લક્ષ્મીનો ભાવ કોણ પૂછે? વિચારું લક્ષ્મી બનીને આવીશ, વ્રજમાં કોઈ મને આવકાર નહીં આપે. લક્ષ્મીજી માલણ બન્યા, ઘેર ઘેર ઉત્સવના તોરણો બાંધવા લાગ્યા અને તોરણો બાંધતા બાંધતા નંદાલયમાં આવ્યા. વિચાર્યું કે કક્ષની અંદર જઈ પ્રભુના દર્શન કરું, ત્યાં ગોપી બહાર નીકળી, કોણ છો, ક્યાં જવું છે? હું માલણ છું, તોરણ બાંધવા આવી છું. કે તોરણ ઘરના દરવાજાની બહાર બંધાય કે અંદર બંધાય? કે બહાર બંધાય તો અંદર શું કામ છે? ખબર નથી યશોદાજી લાલાને દૂધ અરોગાવી રહ્યા છે. લક્ષ્મીજીએ તોરણ બાંધ્યા, જોયું આસપાસ કોઈ નથી, જઈને દર્શન કરી લઉં. ત્યાં બીજી ગોપી નીકળી, ક્યાં જવું છે? ત્યાં તોરણ બાંધ્યા ને એનો નેગ લેવા માટે યશોદાજી પાસે જવું છે. બસ એટલી વાત. તમારો ખોળો પાથરો, લક્ષ્મીજીએ ખોળો પાથર્યો. કોઈ ગોપીએ પોતાના હાથના કંકણ, કોઈએ પોતાના કંઠનો હાર, કોઈએ નાકની નથડી લક્ષ્મીજીના ખોળામાં પધરાવી. લક્ષ્મીજી ક્યારેક પોતાના ખોળા સામે જોયે, ક્યારેક ગોપીના મુખ સામે જોયે. વિચારે કે આ જગતના લોકો મારી સામે પોતાની જોલી ફેલાવે છે, પણ આ વ્રજના લોકો કેટલા ભાગ્યશાળી છે કે એમને લક્ષ્મીનો ખોળો ભરી દીધો, સ્વયં લક્ષ્મીના નાથ પ્રગટ થયા. જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વ દત્રહી. ગોપી ગીતમાં ગોપીઓ કહે છે, ઇન્દિરા એટલે લક્ષ્મી, પ્રભુ જ્યારથી આપનું પ્રાગટ્ય વ્રજમાં થયું ત્યારથી વ્રજ અધિક સૌભાગ્યવાન થયું. સ્વયં લક્ષ્મીજી પણ દાસી બનીને આશ્રયપૂર્વક વ્રજનો વાસ કરે છે. પછી પ્રભુના દર્શન કરી લક્ષ્મીજી નંદરાયજીના કોઠારમાં વસી ગયા. નંદરાયજીને ત્યાં તો માનો સમૃદ્ધિ ઉભરાવા લાગી. એટલું દાન કર્યું, એટલું દાન કર્યું, કોઈ પણ ખાલી હાથે ના જાય. અને નંદરાયજી બે દાનમાં આપે તો ચાર પ્રગટ થઈ જાય. દાન લેતા લેતા બ્રજવાસીઓ થાકી ગયા, પણ દેતા દેતા નંદ બાવા ના થાક્યા. કે છે ને, વ્રજના એક નાનકડા ગામડામાં એક સામાન્ય બ્રાહ્મણ રહેતા હતા. એમણે સાંભળ્યું કે નંદરાયજીને ત્યાં પુત્રનો જન્મ થયો અને પુષ્કળ દાન બધાને આપી રહ્યા છે. વિચાર્યું હું પણ જઈને આશીર્વચન બોલીશ, મને પણ દાન મળશે. જ્યાં ગોકુળ તરફ આવી રહ્યા હતા તો ગોકુળથી કેટલાય લોકો દાન લઈને આવી રહ્યા હતા. કોઈ હાથી પર બેઠું હતું, કોઈ ઘોડા ઉપર, કોઈ પાલખીમાં આવી રહ્યા હતા અને બધા જ ગાઈ રહ્યા હતા. નંદ ઘેરા નંદ ભયો જે કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જે કનૈયા લાલ કી, હાથી દિયે ઘોડા દિયે ઓર દિયે પાલકી, હાથી દિયે ઘોડા દિયે ઓર દિયે પાલકી, જુવાનન કો હાથી દિયે બૂઢેન કો પાલકી, બૂઢાન કો હાથી દિયે બૂઢન और ब्राह्मण को दान दिए हाथी घोड़ा पालकी, ब्राह्मण को दान दिए हाथी घोड़ा पालकी. પેલા બ્રહ્મદેવ વિચારે હું પણ નંદરાજી પાસે હાથી દાનમાં માંગીશ, આમ હાથી પર બેસીને ગામમાં નીકળીશ, લોકો મારી સામે જોશે, શું મારો પ્રભાવ પડશે. આવ્યા નંદરાયજી પાસે, આશીર્વચન બોલ્યા, નંદ બાવા કે બ્રહ્મદેવ માગો શું જોઈએ? મહારાજ મને તો એક સુંદર હાથી દાનમાં આપો. હસ્તિશાળામાં માવત ઉપર ચિઠ્ઠી લખી આપી. આવ્યા, એક સુંદર જુવાન હટ્ટો કટ્ટો હાથી પસંદ કર્યો. માવત પાસે કેમ ઉઠાડવો, કેમ બેસાડવો, કઈ રીતે વાળવો, બધું સંચાલન શીખી લીધું અને હાથી પર બેસી મલકાતા મલકાતા પોતાના ગામમાં આવ્યા. ઘર એક નાનકડી શેરીમાં હતું,
હાથી અંદર જઈ ના શકે, બાર ચોકમાં હાથીને ઉભો રાખ્યો. ઘરે આવ્યા, ગોરાણીમાં રસોઈ કરી રહ્યા હતા. અરે ભગવાન, જો તો ખરા હું શું લઈને આવ્યો, નંદ બાવાએ મને શું આપ્યું, શું લાવ્યા, લાવીને બતાવો કે અહીંયા ના આવે, બાર ચાલીને જો. બાર જ્યાં ચોકમાં આવી જોયું તો મોટો હાથી ઊભો છે. કે આ શું લઈ આવ્યા, કે નંદ બાવાએ મને માગવાનું કહ્યું અને મેં તો હાથી માગી લીધો. એ તમારામાં ક્યારે બુદ્ધિ આવશે? લગભગ પુરુષોને સાંભળવું જ પડે. આના કરતા એકાદ ગાય લઈને આવ્યા હોત તો કમસે કમ દૂધ તો મળત. આપણે માંડ માંડ યજમાનની દક્ષિણા દ્વારા આપણો નિર્વાહ કરીએ, હાથીને ખવડાવશો શું? હા, એ તો મેં વિચાર જ ના કર્યો. જઈને પાછો આપી આવો. પેલો વિલે મોડે હાથી લઈને નંદ બાવા પાસે આવ્યો. નંદ બાવા કહે, કેમ શું થયું? મહારાજ, હાથી માગી તો લીધો પણ અમે તો સામાન્ય રહ્યા, હાથીને ખવડાવીએ શું, પાછો દેવા આવ્યો છું. નંદ બાવા કે, આપેલું દાન પાછું ના લેવાય. જાઓ, જીવનભર સુધી હાથી અને તમારા આખા પરિવારની ભોજનની વ્યવસ્થા મારા તરફથી કરી આપી. પેલો તો રાજી થઈ ગયો. ફરી હાથી પર બેસી મલકાતો મલકાતો આવ્યો. ગોરાણીમાં ચોકમાં જ ઊભા હતા. એ કે, મને ખબર હતી તમે હાથી લઈને પાછા આવશો. ક્યારે તને ખબર નથી, જીવનભર માટે નંદ બાવાએ આપણા આખા પરિવારની સાથે હાથીની ભોજનની વ્યવસ્થા કરી આપી. કે તો સાચું, પણ આપણે રહીએ એક નાનકડા ઝૂંપડામાં, હાથીને બાંધવા માટે મોટું આંગણાવાળું વિશાળ ભવન જોઈ હાથીને રાખશો ક્યાં? હા, એ તો મેં વિચાર્યું જ નહીં. ફરી પાછો આવ્યો નંદ બાવા પાસે. કેમ, હવે શું થયું? મહારાજ, અમે રહીએ ઝૂંપડામાં, હાથીને બાંધીએ કે એના માટે તો વિશાળ આંગણવાળું મોટું મકાન જોઈએ. કે જાઓ, તમને વિશાળ ભવન આંગણવાળું સાથે દાનમાં આપ્યું. એ રીતે દરેકની ઈચ્છા નંદ બાવાએ પૂરી કરી. મહામના બન્યા છે, એવો આનંદનો સાગર ઉમટ્યો છે. શિવજી વિચારે કે હું પ્રભુના આ સ્વરૂપના દર્શન કરી ધન્ય થાઉં. શિવજી પરમ વૈષ્ણવ ભક્ત છે. રામાવતારમાં જોશી બનીને પ્રથમ દર્શન કર્યા અને કૃષ્ણાવતારમાં શિવજી જોગી બનીને આવ્યા છે. આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં બાલ લીલામાં જોગી લીલાના પદો ગવાય છે. જેમ દાઢી લીલા થાય તેમ જોગી લીલા પણ થાય છે. સુરદાસજીના અનેક પદો જોગી લીલાના પ્રાપ્ત થાય છે. જોગી બની નંદ બાવાના દ્વારે આવ્યા. કહ્યું, અલક નિરંજન. નંદ બાવાને એમ કોઈ યાચક દાન લેવા આવ્યો. ચાંદીની થાળીમાં સોનાના સિક્કા ભરી યશોદા મૈયા દાન દેવા માટે આવ્યા છે. શિવજી કે, મૈયા, યહ દાન મુજે નહીં ચાહીએ, મુજે તો તુમ્હારે લલ્લા કે દર્શન કરને હૈ. મૈયા વિચાર્યા, જટાજૂઠ જોગીને જોઈ મારો લાલો ડરી જશે. બાબા, દાન ચાહીએ ઇતના લે લો, મેરે લાલા કે દર્શન મેં નહીં કરાઉંગી. શિવજી કે, મૈયા, દર્શન કિયે બિના મેં વાપસ નહીં જાઉંગા. માં કે છે, હું દર્શન નહીં કરાવું. શિવજી કે છે, દર્શન કરીને જઈશ. એ તો વૃંદાવનની કુંજ ગલીમાં ધૂની રમાવીને બેસી ગયા. પ્રભુનું સ્મરણ કરવા લાગ્યા, સમાધિ લાગી. અને પ્રભુએ શું લીલા કરી કે પારણામાં પોઢ્યા પોઢ્યા પ્રભુ જોરથી રડવા લાગ્યા. મૈયા દૂધ પીવરાવે, લાલો દૂધ ના પીવે. ગોપીઓ રમકડાથી રમાડે, લાલો શાંત ના થાય. વૈદ્યોને બોલાવ્યા, હકીમોને બોલાવ્યા, ઓસડિયા પાયા, પણ કનૈયાનું રડવાનું બંધ ના થાય. અનેક ઉપાય કર, આખું ગોકોળિયું ગામ લાલાએ ગાંડું બનાવ્યું, પણ લાલો શાંત ના થાય. કોઈ ગોપી કહે, મૈયા, જે દિવસથી પેલો જોગી આવ્યો ત્યાર ત્યાં લાલો રોગી થયો છે. લાગે છે પેલા જોગીની નજર લાગી છે. જેની નજર લાગે ઉતારે. મૈયા કહે, જાઓ, કોઈ જોગીને શોધી લાવો, એને બોલાવો, મારા લાલાની નજર ઉતરાવો. એ લીલાનું આપણે સૌ શ્રવણ કરીએ. કોની નજરો લાગી
डाकनी कमर घुंघरो रमवाने तने आपूरे दिन रात निंदर नावे दूध पीवे ना सोवे रे कौन जाने को दिन जरो दासी रमाड़ी ने थाकी रे लाला ने दासी रमाड़ी ने थाकी रे गानू बताव्यू गाम गोपुरियों गानू बताव्यू गाम गोपुरियों सहुवे नींद रा त्यागी रे कौन जाने कोनी नजरो लगी कौन जाने कोनी नजरो लगी कहे जशोदा तारा कुंवर ने जोगिनी नजरो लागी रे जे दिवस ना आव्यो तो जोगी जे दिवस ना आव्यो तो जोगी ते दिन थी कानो रोगी रे कौन जाने कोनी नजरो लागी कौन जाने कोनी नजरो लागी लालो मारो तो गोपुरनी गली रे गली ए जोगी रे गली ए जोगी रे मारो कुंवर जो रम तो थाशे मारो गोपुरियों
जमाड़ी से रे कौन जाने कोने नजरों लागी कौन जाने कोने नजरों लागी वृंदावन नी कुंज गली मां बैठो अलग नो जोगी रे गोप गोपियों विनती करे छे गोप गोपियों विनती करे छे नंद नो नट वरो रे कौन जाने कोने नजरो लागी कौन जाने कोने नजरो लागी हसते मुकरे आव्या सदा शिव आव्या नंद ने द्वारे रे शिव आव्या नंद ने द्वारे राई नमक उतारता बोलिया मुखी दे काना तारा चाड़ा रे कौन जाने कोने नजरों लागी कौन जाने कोने नजरों लागी कौन जाने स्वर्ग की फुलड़ा विराया रे देवो रे स्वर्ग की फुलड़ा विराया रे मात जशोदा के राम जाचे मात जशोदा के राम जाचे भक्तों ए कुणे ला गाया रे कौन जाने कोने नजरों लागी कौन जाने कोने नजरों लागी कृष्ण शरणम मम श्री 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 कृष्ण शरणम मम कृष्ण शरणम मम श्री 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 कृष्ण शरणम अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।